કચ્છના અંતિમ રાજવી મહારાવ મદનસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ કરીને આઝાદી વખતે કચ્છના રાજવી તરીકે મહારાવ મદનસિંહજીએ રજવાડાઓના દેશમાં વિલીનીકરણ માટે સરદાર પટેલ સાથે કામગીરી કરી હતી ત્યારે સૌ પ્રથમ તેમણે તૈયારી બતાવી હતી અને નોર્વેમાં ભારતના રાજદૂત તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. આજે રાજવી પરિવાર દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભુજના જાણીતા અગ્રણી પ્રવીણસિંહ વાઢેર અને મનુભા જાડેજાએ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છના અંતિમ રાજવી મહારાવ શ્રી મદનસિંહજીની આજે પુણ્યતિથિ છે. કચ્છના જ્યારે આઝાદી આવી ત્યારે છેલ્લા રાજવી તરીકે ગાદી ઉપર મહારાવ શ્રી મદનસિંહજી બિરાજતા હતા. મદનસિંહ બાવાની દિગ્દ્રષ્ટિ બહુ કચ્છ ઉપર હતી. ઘણા બધા સારા એના વખતમાં કામ પણ થયેલા. આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બધા રજવાડાને ભેગા કરેલા, જ્યારે આખો દેશમાં જે રજવાડા હતા એનો વિલીન કરવા માટે જ્યારે સરદાર સાહેબે વિનંતી કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ મદનસિંહજી બાવાએ સહી કરી આપેલી, કચ્છને પ્રજાને પોતાનો રાજ સુપૃત કરી આપેલો. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે એમને નોર્વેમાં ઇલચી તરીકે એમની પસંદગી થઈ અને નોર્વેમાં ઇલચી તરીકે પણ ત્યાં સેવા આપેલી. અને જ્યારે નોર્વેમાં હતા ત્યારે એમણે સંકલ્પ કરેલો કે કચ્છની અંદર નોર્વેની કાંઈક યાદગીરી કરવી જોઈએ. ગાંધીધામમાં જે ટોકીજ છે, નામ અત્યારે ભૂલી ગયો છું, એ એમણે સ્થાપી છે એના નામ ઉપરથી. કચ્છના અંતિમ રાજવી મહારાવ શ્રી મદનસિંહજી જાડેજા સાહેબની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે સમગ્ર કચ્છની જનતા એમને ખૂબ યાદ કરી રહી છે. ત્યારે આજે એમને હું એમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવું છું. કચ્છ રાજ સાથેની વાત કરું તો કચ્છના અંતિમ રાજવી શ્રી મહારાવ શ્રી મદનસિંહજી જે કચ્છની પ્રજાજનો માટે જે આવા લોકશાહીથી પહેલાં જે કાર્યો કર્યા છે એ કાર્યોને આજે પણ પ્રજા યાદ કરી રહી છે. એમના પ્રજાવત્સલ જે પણ કાંઈ કાર્યો છે એ કાર્યોને આજે જ્યારે લોકશાહી અમલમાં આવી છે ત્યારે એ લોકશાહીની પ્રણાલિકા મુજબ જે પણ કામો છે એ કામોને આપણે આગળ વધારી મહારાવ શ્રીજીના આપણને સૌને હરમેશ કરકમળો અને એમના આશીર્વાદ મળે એવી કચ્છની પ્રજાજનોને આજે સૌ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.